ओके પછી આ ફાઈલ માં ક્લિક કરી દેજો એટલે મૂવ થઈ જશે બરાબર સ્ટાર્ટ તો જે કાજ બાજુ રહે છે કે હું વાત કરી રહ્યો છું હેલો મિત્રો બીકોમ સેમેસ્ટર 3 આજના બીજા લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજનો આપણો વિષય છે આવકવેરાનો કાયદો सेम थ्री में बे लेक्चर मारे लेवाना होय छे एमां एक में कॉर्पोरेट एकाउंट लेवानो थाय छे अने बीजा लेक्चर नी अंदर मारे आवकवेरानो कायदो एटले बे विषय लेवाना थाय छे आजे आपणे अभ्यासक्रम जोई लईए पहेला पछी कयुं चेप्टर मारे लेवानुं छे एनी स्पष्टता करूं अने ए चेप्टर में आपणे धीमे धीमे करता डीप में जईए अने बधी वस्तु समजता जईए हवे पहला अभ्यासक्रम जोई लईए कि अभ्यासक्रम में कया कया चेप्टरो छे एमांथी क्या दाखलाओ पूछाय छे क्या थीअरी पूछाय छे अने केवी रीतनुं छे तो एने क्लियर करीए जो अभ्यासक्रम में सौथी पहेलुं चेप्टर छे आवकवेराना कायदानो परिचय अने पायाना ख्याल तो इंट्रोडक्शन ऑफ इन्कम टेक्स एक्ट एंड बेजिक कंसेप्ट एवो एनुं इंग्लिश थाय हवे आ चेप्टरनी अंदर थीअरी पण पूछाय छे अने दाखलाओ पण पूछाय छे बे वस्तु छे जो मात्र वात करी दी एमनी पर तमारी पासे आ बधुं लेखितमां होय अने तमारी पासे लखाणमां होय तो तमे ज्यारे तैयारी करता हो परीक्षा वखते त्यारे तमे एने सारी रीते तैयार करी शको एटला माटे हवे आवकवेराना कायदानो परिचय अने पायाना ख्यालो तो परिचय एटले एनो इंट्रोडक्शन होय कि आवकवेराना कायदो क्यारथी अमलमां आव्यो तो 1961 नो कायदो छे क्यारथी वारंवार एमां जुदा जुदा प्रकारना बधा फेरफारो थता आव्या अने फेरफारो थता 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 अत्यारे वर्तमान कायदा सुधी आपणे अने फेरफारो साथेनो कायदो वर्तमानमां अस्तित्वमां छे हवे एनी अंदर एना पायाना ख्यालो आवे छे के भाई ग्रॉस इन्कम केवी रीते गणवी पछी एमांथी करमुक्त आवको कई कई के जेना उपर टेक्स न भरवो पड़े टेक्सेबल इन्कम कई कई आ बधुं एनो बेसिक कंसेप्ट छे तो ए थीअरीनो आखो प्रश्न छे बीजू तो जो पायाना ख्यालो छे ए थीअरी आखी छे अने बीजू छे रहेठाण विषयक दरजो अने टेक्समांथी बाद मळती आवक इन्कम एटले जेना उपर टेक्स न भरवो पड़े एवी आवक तो एना उपरना छे दाखला पूछाय छे तो रहेठाण विषयक दरजो तो के ફોરેનમાં રહેતા હોય ભારતીય હોય અને એનઆરઆઈ હોય તો પછી એ ત્યાં કેટલા દિવસો રહે છે ઇન્ડિયામાં કેટલા દિવસો રહે છે એના આધારે એનો રહેઠાણ વિષયક દરજ્જો એનું સ્ટેટસ છે ને એ નક્કી થતું રહે જેને રેસિડેન્શિયલ સ્ટેટસ કહેવાય તો એ ક્યાંના રહીશ છે કયા દેશના રહીશ છે અને કયા દેશના બિન રહીશ છે એ એને એના ઉપરથી નક્કી થાય તો એના ઉપરનો એ બધો દિવસોની ગણતરી ઉપરનો દાખલો હોય છે તો એ દાખલો પણ તમારે એ જે તે સાહેબ લેતા હશે એને લેશે તો આવકવેરાના કાયદાનો પરિચય અને પાયાના ખ્યાલો આ બે વસ્તુ છે તો એ ચેપ્ટર બીજા સાહેબ લેશે તો એનું નામ આપશે પછી બીજા ક્રમે આવે છે પગારની આવક હવે પગારની આવક એટલે દાખલો હવે દાખલો એટલે એની અંદર જે તમને કોઈપણ એક વ્યક્તિની આખા વર્ષ દરમિયાનની પગારની આવક આપે અને જુદા જુદા પ્રકારના ખર્ચાઓ આપે અને એ ખર્ચાઓની સાથે સાથે એની અન્ય આવકો પણ આપે અને બધું આખા વર્ષની વિગતો આપે અને એના ઉપરથી એમ કે હવે આ જે વ્યક્તિ છે એને કેટલા આ આવક કેટલી એની કરપાત્ર આવક છે અને એ કરપાત્ર આવક પર એને કેટલો ટેક્સ ભરવો પડે તો ટેક્સની ગણતરી પણ ટેક્સની ગણતરી કરતાં તમારે જેની ગણતરી કરવાની હોય છે એ ગણતરી તમારે ગણતરી કહેવાનો કે પગારની આવકમાંથી આટલી આવક ઉપર ટેક્સ ભરવાનો થાય છે બાકીની આવક ઉપર ટેક્સ ભરવાપાત્ર થતો નથી દાખલા તરીકે હું તમને એમ કહું કે પગાર હોય તો એ પગારમાં જે ટોટલ પગારનો સરવાળો હોય એમાં જુદા જુદા પ્રકારના એને એલાઉન્સ મળતા હોય એમાં દાખલા તરીકે પેટ્રોલ એલાઉન્સ છે તો પેટ્રોલ એલાઉન્સ છે એ પગારના સરવાળામાં આવી જાય પણ પેટ્રોલ એલાઉન્સ જે એને મળતું હોય છે એના ઉપર ટેક્સ ભરવાનો હોતો નથી તો 12 મહિનાનું મહિને માની લો કે 1000 રૂપિયા મળતું હોય તો 12 મહિનાનું 12000 થયું તો ટોટલ પગારની આવકમાંથી પેટ્રોલ એલાઉન્સ બાદ થાય તો એ બધું બાદ કરી નાખવાનું પછી બેંકમાં ફિક્સ ડિપોઝિટ પડી છે એની આવક થાય છે
પછી બીજી અન્ય કોઈ પણ જગ્યાએ એને શેરમાં રોકાણ કર્યું હોય એમાંથી એને આવક થતી હોય તો એ આવક ઉપર ટેક્સ ભરવાપાત્ર થાય છે. તો પગારની આવક ઉપર તો ટેક્સ ભરવાનો પણ ઓલી વધારાની આવક આપી એના ઉપર પણ ટેક્સ ભરવાપાત્ર થાય. તો એ બંને વસ્તુ ટોટલ ગણતરી કરી અને પછી કેટલી રકમ ટેક્સ ભરવાપાત્ર છે એના ઉપર આ વસ્તુ લાગુ પડે છે. એટલે આખું પગાર પત્રક બનાવવું પડે કે આના પછી આ પૂરો થાય અભ્યાસક્રમ અભ્યાસ સિલેબસ છે એટલે હું તમને હમણાં આ જે પગારની આવકની ગણતરી છે એના કેલ્ક્યુલેશન ઓફ સેલેરી ઇન્કમ તો એનું આખું પત્રક બનાવ્યું છે અને પત્રક એની અંદર બધા જ મુદ્દાઓને આવરી લીધા છે કે કોને પ્લસ કરવા કોને માઇનસ કરવા કેવી રીતે કરવા શા માટે કરવા એની પાછળના લોજિક છે અને કાયદાની જોગવાઈઓ છે. તો એ જોગવાઈઓ આપણે જોવાની. તો આ પગારની આવક જે દાખલો હોય છે આખો આમ તો જોવા જાવ તો 20 માર્કનો દાખલો હોય છે પણ હવે તો આ કોરોના કાળને કારણે બધું 17.5-17.5નું બધું કરી દીધું છે તો એ 17.5નો દાખલો એ પગારની આવક ઉપરનો પૂછાતો હોય છે. બીજું એ ચેપ્ટરની પગારની આવકની એ ચેપ્ટર મારે લેવાનું છે અને એ બધી જ થિયરેટિકલ એનો જે પાર્ટ છે એનો બધો પૂર્ણ થશે પછી હું તમને બધા જ યુનિવર્સિટીની પરીક્ષાના દાખલા ગણાવીશ એટલે તમને ખ્યાલ રહે કે ભાઈ યુનિવર્સિટીની પરીક્ષામાં એ આ રીતે પૂછાતું હોય છે અને આપણું પ્રિપેરેશન પણ આ રીતે કરવાનું હોય છે. તો એ પગારની આવકની ગણતરી ઉપર આધાર રાખે છે તો એને આપણે ધ્યાનમાં રાખવાનું. પછી ત્રીજા નંબરે આવે છે મકાન મિલકતની આવકની ગણતરી. તો એ પણ આખું ચેપ્ટર છે એ દાખલા ઉપર આધારિત છે અને એનું દરેકે દરેક મકાનની ગણતરી એ કરવાની હોય છે અને દરેકે દરેકની ગણતરી એ તમારે કરવાની. હવે એ સરવૈયા સાહેબ લે છે મકાન મિલકતની આવક તો એનો એક પત્રક બનાવવાનું હોય છે અને પત્રકમાં એની નોંધ કરવાની હોય છે. તો એના પણ દાખલા છે યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાય છે અને તમારે એ દાખલા ગણવાના થાય છે. હવે ત્યારબાદ આવે છે એટલે એ પણ દાખલા ઉપરનું ચેપ્ટર છે. ત્યાર પછી ચોથું ચેપ્ટર જે છે એ છે થિયરીનું ચેપ્ટર છે માલ અને સેવા કર જેને આપણે વર્તમાનમાં GST કહીએ છીએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તો એ આપણે કહીએ છીએ. તો એની વ્યાખ્યા પછી GST ફાયદા GST મર્યાદાઓ GST પ્રકાર GST દર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ખ્યાલ એ સમજવા જેવો છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ કેવી રીતે છાપાઓમાં પણ એ મુદ્દાઓ વધારે ચકતા હોય છે એટલે એ પણ ખ્યાલ સમજવા જેવો છે. GST નોંધણી GST કાઉન્સિલ GST નેટવર્ક GST સર્વિસ પ્રોવાઈડર્સ આ આખો GST એ બધા મુદ્દાઓ છે. એમાંથી તમને એક પ્રશ્ન એ 17.5 માર્કનો પૂછાતો હોય છે. હવે જો કોરોના કાળ ચાલુ રહે તો મોટાભાગે જનરલ ઓપ્શન આપે છે અને 17.5-17.5ના પ્રશ્નો પૂછે છે. એ 17.5ના પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 4 પ્રશ્નો લખવાના હોય છે. તો પહેલા ચેપ્ટરના પણ 2 પ્રશ્નો બીજાના પણ 2 ત્રીજાના પણ 2 અને ચોથાના પણ 2 એ તમને પૂછવામાં આવે અને એ પૂછે એટલે એમાં તમારે કોઈ પણ 4 એ લખવાના થાય તો જનરલ ઓપ્શન એ આપતા હોય છે. હવે તો ફરી વખત બોલી જાઓ આવકવેરાના કાયદાનો પરિચય અને પાયાના ખ્યાલો. તો પાયાના ખ્યાલો ઉપર થિયરી પૂછાય છે રહેઠાણ વિશે એક દરજ્જી અને ટેક્સમાંથી બાદ મળતી આવકો એનામાં દાખલો હોય છે. પછી પગારની આવક તો પગાર પત્રક આવે અને પગાર પત્રકને તમારે ધ્યાનમાં રાખવાનું. તો આખું પત્રક મારે તમને ભણાવવાનું છે અને પગાર પત્રક હમણાં જ હું લેવાનો છું એ પણ તમે ક્લિયર કરી શકો. પછી મકાન મિલકતની આવકની ગણતરી તો એ ગણતરી પણ તમે આ બધા ચેપ્ટરનું નામ છે એટલે પગારની આવક આવકવેરાના કાયદાનો પરિચય પાયાના ખ્યાલો પગારની આવક એટલે દાખલો પૂછાય પગાર પત્રક બનાવવાનું મકાન મિલકતની આવકની ગણતરી એનો દાખલો તો એનું ગણતરીનું પત્રક આવે અને ચોથું માલ અને સેવા કર જેને આપણે GST કહીએ છીએ તો GST એ પણ આપણું થિયરીનું ચેપ્ટર છે એમ કહેવામાં છે. તો આપ એ પ્રમાણે પહેલાં જુઓ અને જોજો. હવે નેક્સ્ટ જે મારે તમને લેવાનું છે એ આ જે છે એ જો પગારની ગણતરીનું પત્રક. પગારની ગણતરીનું પત્રક એમાં બધું જ આવી જાય છે એટલા માટે થઈને એને જરા વ્યવસ્થિતપણે આપ જુઓ તો આપને ખ્યાલ આવે. હવે પગારની ગણતરીના પત્રકમાં સ્ટેટમેન્ટ ઓફ સેલેરી ઇન્કમ કરપાત્ર પગારની ગણતરીનું પત્રક અથવા તો ઘણી વખત સ્ટેટમેન્ટ ઓફ ટેક્સેબલ સેલેરી ઇન્કમ એમ પણ કહે છે. તો આ પગારની ગણતરીનું પત્રક એ ખાસ જરૂરી છે. હવે એમાં પગારની ગણતરીના પત્રકમાં
चार मुद्दाओनो सरवाळो थाय छे, चार मुद्दाओनो सरवाळो थाय छे, जेमां बधी ज विगतो आवी जाय छे, कोई वस्तु बाकी रहेती नथी, अने त्रण मुद्दाओ कपात तरीके जाय छे। એટલે ચાર મુદ્દાઓનો સરવાળો એટલે ટોટલ ઇન્કમ, અને ત્યાર પછી આ ત્રણ મુદ્દાઓમાંથી જે જે મુદ્દાઓ લાગુ પડતા એ બધા તમે બાદ કરી નાખો, એટલે એને ટોટલ બાદ થઈ જાય, પછી જે આવક રહે ટોટલ ઇન્કમમાંથી એની ત્રણેયને બાદ કરી નાખો, એટલે ટેક્સેબલ ઇન્કમ બાકી રહે। તો સિમ્પલ છે, બહુ એવું અઘરું નથી, પણ જેટલા મુદ્દાઓ તમે સરખી રીતે સમજી શકો એટલું તમે એને સારી રીતે કરી શકો। હવે નંબર વન, મૂળ પગાર એને આપણે બેઝિક સેલેરી કહીએ છીએ, મૂળ પગાર એને આપણે બેઝિક સેલેરી કહીએ છીએ। તો પગારની અંદર આપણને દાખલામાં એને એનો મૂળ પગાર આપ્યો હોય, કુલ પગાર એટલે ઘણા બધા એલાઉન્સીસ, જે કેશ એલાઉન્સીસ મળતા હોય છે, અને જે ફેસિલિટીઝ મળતી હોય છે, જેના માટે શબ્દ આપણે વાપર્યો છે સવલતો, પરક્વિઝિટ। તો સવલતો પણ ઉમેરવાની, પછી જુદા જુદા પ્રકારના લાભ મળતા હોય તો એ પણ ઉમેરવાના, અને રોકડ ભથ્થાઓ એને પણ ધ્યાનમાં રાખવાના, અને મૂળ પગાર તો આટલી વસ્તુ એ તમારે ધ્યાનમાં રાખવાની છે। હવે થોડીક વસ્તુ, એ દિનેશ એક પાણી પીવું છે, આને ઘડી પતાવી શકાય? લાવીને ઘોરડો માર, તો ચાર મુદ્દાઓ, મૂળ પગાર, રોકડ ભથ્થાઓ, સવલતો, અને ત્યારબાદ જુદા જુદા પ્રકારના બેનિફિટ્સ એટલે લાભ। હવે મૂળ પગાર એટલે કોઈ પણ વ્યક્તિને જે ટોટલ પગાર મળતો હોય છે એમાં આ બધી વિગતો આવતી હોય છે, એનો સરવાળો એટલે કુલ પગાર। હવે મૂળ પગારમાં કોને કોને ગણીએ છીએ તો સમજો, મૂળ પગાર એટલે બેઝિક સેલેરી। હવે એની અંદર આ જે ગણતરી થાય છે 12 મહિનાના પગારની, કારણ કે વર્ષ છે એ 1 એપ્રિલથી શરૂ થાય અને 31/3 એ પૂરું થાય, તો જે દર મહિને પગાર મળતો હોય એને ગુણ્યા 12, એટલે 12 મહિનાનો પગાર એ તમારે ધ્યાનમાં રાખવાનો। હવે મૂળ પગાર બેઝિક સેલેરી, તો મળેલ પગાર તો સેલેરી રિસીવડ જેટલી મળે, પછી એડવાન્સ પગાર તો એડવાન્સ સેલેરી, બાકી કંપનીઓને લગતું લાગુ પડે, બાકી પગાર તો આઉટસ્ટેન્ડિંગ સેલેરી, ઓએસ એટલે આઉટસ્ટેન્ડિંગ સેલેરી, પછી ઘણી વખત રિટાયર્ડ થઈ ગયા તેને પેન્શન મળવા પાત્ર થતું હોય તો પેન્શન પણ કરપાત્ર છે, અમુક રકમ કરતાં વધારાનું પેન્શન થાય તો ટેક્સ ભરવો પડે, તો પેન્શનવાળું આપ્યું, આપણને તો પગારવાળું જ આપશે, પણ આ તો એક બેઝિક ખ્યાલ એ તમારી પાસે રહે કે ભાઈ આની અંદર એ આ પ્રકારે છે। પછી વર્ષાસન એટલે પ્રીબેન્ડ કહેવાય, તો એ પ્રીબેન્ડ પણ આની અંદર લાગુ પડે, એ પણ જોવાનું, પછી ગ્રેચ્યુટી એ પણ લાગુ પડે, પછી એરિયર્સ મળ્યું હોય તો એના ઉપર ટેક્સ ભરવો પડે, ગ્રેચ્યુટી એના ઉપર પણ ટેક્સ ભરવા પાત્ર થાય, કમિશન દાખલાથી કોઈ કંપનીમાં કામ કરતા હોય એને પગાર ન હોય પણ કમિશન હોય તો એ કમિશન ઉપર પણ ટેક્સ ભરવા પાત્ર થાય। એટલે મૂળ પગાર એમ શબ્દ વાપરીએ ત્યારે એમાં આ બધાનો સમાવેશ થાય છે, એટલે એને તમારે બધાને સરવાળામાં ધ્યાનમાં લેવું પડે। કમિશન આપ્યું હોય તો કમિશન પણ મૂળ પગારની અંદર આવી જાય, ગ્રેચ્યુટી પણ આવી જાય, એરિયર્સ પણ આવી જાય, બાકી પગાર પણ આવી જાય, એડવાન્સ પગાર પણ આવી જાય, આ બધું આવી જાય, તો એ મૂળ પગારથી। પછી બીજા નંબરે એ જે મૂળ પગાર હોય ને એમાં જુદા જુદા પ્રકારના ભથ્થાઓ ઉમેરે, ભથ્થાઓ એને રોકડ ભથ્થાઓ એટલે કેશ એલાઉન્સીસ, રોકડ ભથ્થાઓ એટલે, હવે આ રોકડ ભથ્થાઓ ક્યાં ક્યાં, તો દાખલા તરીકે હું આજે નોકરી કરું છું એઝ એ પ્રોફેશન, તો મારો મૂળ પગાર હોય એમાં જુદા જુદા પ્રકારના રોકડ ભથ્થાઓ એમાં ઉમેરે, હવે આ રોકડ ભથ્થાઓમાં ક્યાં ક્યાં ભથ્થાઓ હોય, તો એક તો જાણી મોંઘવારી ભથ્થું હોય, તો તમે જાણો છો દર 6-6 મહિને સરકાર છે મોંઘવારી ભથ્થું, જેમ મોંઘવારી વધતી જાય એ મોંઘવારી ભથ્થું ઉમેરતા જાય, એટલે એને ડિયરનેસ એલાઉન્સ કહે છે, તો મોંઘવારી ભથ્થું ઉમેરે જે રોકડમાં પગારની સાથે રોકડમાં જ મળે છે, પછી ઘરભાડા ભથ્થું આવે તો એને હાઉસ રેન્ટ એલાઉન્સ કહેવાય, તો એને હાઉસ રેન્ટ એલાઉન્સ તરીકે જોતું જવાનું, ઘરભાડા ભથ્થું દરેકને અમને બધાને પગારમાં મળતું હોય છે, પછી પેટ્રોલ એલાઉન્સ જેને વાહન ભથ્થું પણ કહેવાય તો દરેકનામાં મળતું હોય છે તો એને પણ ધ્યાનમાં લેવાનું હોય, પછી મેડિકલ ભથ્થું તો દરેકને પગારમાં મળતું હોય, પછી મનોરંજન ભથ્થું, એન્ટરટેનમેન્ટ એલાઉન્સ એ પણ મળવા પાત્ર થતું હોય છે, અને બીજા અમુક વિશિષ્ટ ભથ્થાઓ હોય છે એને સ્પેસિફિક એલાઉન્સીસ કહે છે। તો મોટાભાગે મૂળ પગારની અંદર એક કેલ્ક્યુલેશન આવે છે, ઘણી વખત એમ કે આજે 8 વર્ષ પહેલાં એ લાગ્યા હતા અને દર વર્ષે એને આટલા આટલા ઇન્ક્રીમેન્ટ મળતા જાય છે,
અને હવે અત્યારે ચાલુ વર્ષે એનો પગાર કેટલો થાય બેઝિક, તો એવા દાખલા વધારે પૂછે છે, તો એ પણ આપણે એક જોવા છે. તો હું તમને બધું સમજાવીશ. પણ આ જે રોકડ ભથ્થાઓ છે એની અંદરથી એક ઘરભાડા ભથ્થું, મનોરંજન ભથ્થું અને વિશિષ્ટ ભથ્થા, જો આ ઘરભાડા ભથ્થું, મનોરંજન ભથ્થું અને વિશિષ્ટ ભથ્થું એના ચાર્ટ છે. એમાં ઘરભાડો ભથ્થું ક્યારે કેટલું મળવાપાત્ર થાય અને કેટલું ન મળવાપાત્ર થાય એ તમારે ચાર્ટ બનાવીને એને સ્પષ્ટ કરવું પડે. મનોરંજન ભથ્થું પણ એનો એક ચાર્ટ છે, એ ચાર્ટ હું તમને કહીશ કે આ ચાર્ટ પ્રમાણે તમારે ગણવાનું. અને વિશિષ્ટ ભથ્થાઓનું એક આખું લિસ્ટ છે, એ વિશિષ્ટ ભથ્થા તમારે જોઈ લેવાના, એટલે ઓટોમેટિકલી એ તમે એનો જવાબ એ ક્લિયર કરી શકો. તો રોકડ ભથ્થાઓ એ મળવાપાત્ર હોય છે. પછી રોકડ પગારની સાથે રોકડ ભથ્થા આપે, પણ ઘણી વખત એને રોકડ ન આપે પણ એને જુદા જુદા પ્રકારની સવલતો આપે. એ સવલતો એ એને ફ્રીમાં આપે. હવે ફ્રીમાં આપે છે તો એનો અર્થ એમ થયો કે એ સવલત જો કંપનીએ એને પૂરી ન પાડી હોય કે સરકારે એને પૂરી ન પાડી હોય તો એને બજારમાંથી એ સવલત લેવી પડત, તો એના પૈસા ચૂકવવા પડે. હવે પૈસા ચૂકવવા પડત એટલે એને ખર્ચ થાય, પણ હવે એને ફ્રીમાં આ બધી સગવડતાઓ કંપની કે સરકાર આપતી હોય ત્યારે એણે એના નાણાં ચૂકવવા પડતા નથી. તો નાણાં નથી ચૂકવવા પડતા તો એટલો એનો ખર્ચ બચી ગયો, ખર્ચ બચે એટલે એની આવક વધી. હવે આવક વધી એટલે એના ઉપર એને ટેક્સ ભરવો પડે. તો સવલતો એટલે પર્ક વિઝિટ્સ, રોકડ નહીં, નોટ ઇન કેશ, રોકડમાં ન હોય પણ એ તમને એક સગવડતા આપે. તો દાખલા તરીકે મકાનની સવલત, તો હાઉસ પર્ક વિઝિટ. મકાનની સવલતમાં શું આવે તો તમે જોજો, આ દાખલા તરીકે રિલાયન્સ કંપની છે, તો એના જે એન્જિનિયરો હોય છે, એના જે ઉચ્ચ અધિકારીઓ હોય છે, તો એ બધાને એને ફ્લેટની સગવડતા આપે. અને એના પગારમાંથી દાખલા તરીકે મિનિમમ રકમ છે 1000 રૂપિયા જ કાપે એ ફ્લેટ. તમે દાખલા તરીકે જામનગર છે, ખાવડી પાસે આખો રિલાયન્સનો પ્રોજેક્ટ, તો એ ત્યાં જામનગર શહેરમાં કે ત્યાં એના પોતાના પણ ત્યાં જે છે એમાંથી એને ફ્લેટ પ્રોવાઈડ કરે, તો એના પગારમાંથી 500 કે 1000 રૂપિયા જ કાપે અને એને એ ફ્લેટની મકાનની સગવડતા આપે, હાઉસ પર પીજી પૂરી પાડે. તો એવો જ ફ્લેટ લેવા જાય તો 10000 રૂપિયા થાય દર મહિને, તો 1,20,000 રૂપિયા એ તમારે ફ્લેટનું ભાડું ભરવું પડે. એને બદલે એ તમને 1000માં આપે છે, એટલે 1200 એટલે 12000માં પૈકી, તો બાકીની રકમ તો એને ભરવી ન પડી. એટલા પૈસા એને બચ્યા એટલે એના ઉપર ટેક્સ ભરવો પડે, તો એને મકાનની સવલત કહેવાય, હાઉસ પર પીજી. પછી આવે છે મોટરકાર સવલત, તો મોટરકાર પર પૂછી. તો ઘણી વખત એના અધિકારીઓને કર્મચારીઓની કંપની છે એ ગાડીની સવલત પૂરી પાડે, મોટરકાર આપે. હવે મોટરકારનો ઉપયોગ જો માત્ર ઓફિસ માટે જ થતો હોય, કંપની માટે જ થતો હોય તો કોઈ ટેક્સ ભરવાપાત્ર નથી. પણ એ ઓફિસ માટેનો ઉપયોગ ન કરે પણ પોતાના પર્સનલ હેતુ માટે પણ ઉપયોગ કરે, દાખલા તરીકે સોમનાથ દર્શન કરવા જવું છે તો ગાડી લઈને જઈ શકે, તો એનો પર્સનલ ઉપયોગ થયો. તો જો કંપની માટે થઈને કે ઓફિસ માટે ઉપયોગ કરતા હોય તો એને 1 રૂપિયો ટેક્સ ભરવાનો નથી. પણ પર્સનલ ઉપયોગ માટે જો એ કરતા હોય, પર્સનલ ઉપયોગ માટે જો ગાડીનો ઉપયોગ કરતા હોય તો એના ઉપર એને ટેક્સ ભરવાનો પડે, તો આ એક વસ્તુ છે. પછી ઘણી વખત છે શિક્ષણ સવલત એને પૂરી પાડે, કે દાખલા તરીકે એના કર્મચારીઓના છોકરાઓ જ્યાં ભણતા હોય તો એની ફી ભરી આપે, તો એ પણ ઘણી વખત સવલત, તો એના ઉપર ટેક્સ ભરવાપાત્ર થાય. પછી ઘણી વખત છે એ જે તે કંપનીઓ પોતાની જ હાઈસ્કૂલો અને કોલેજો ઊભી કરે છે એમાં કર્મચારીઓના બાળકોને મફતમાં શિક્ષણ આપે છે, તો એને એજ્યુકેશનલ પર્ક વિઝિટ કહેવાય, તો એ પણ ટેક્સ પાત્ર બનતી હોય છે નિયમોને આધીન. પછી હોટલ સવલત આપે, તો દાખલા તરીકે આજે એના કર્મચારીઓ ક્યાંય પણ ફરવા જાય, તો ફરવા જાય તો ત્યાં એને જે કાંઈ હોટલો હોય છે તો એને અગાઉથી બુક કરાવી દે, અને એ બધી જ રકમ હોટલની જે રકમ ચૂકવ ભરવાપાત્ર થતી હોય એ બધું કંપની ભરી આપે. તો હોટલની સવલત છે એ પણ, જેમાં 1 રૂપિયો ન ભરવો પડે એટલે એટલા પૈસા બચ્યા એટલે એના ઉપર ટેક્સ ભરવો પડે. પછી હોસ્ટેલ સવલત, કે દાખલા તરીકે કર્મચારીઓના સંતાનો ક્યાંક બહાર રહીને ભણતા હોય, બીજા શહેરમાં હોય, બીજા રાજ્યમાં હોય, અથવા તો વિદેશમાં ભણતા હોય, તો ત્યાં એને હોસ્ટેલની જે સગવડતા હોય એ સગવડતાની એ પૂરી પાડે, અથવા તો એનો ખર્ચો એ ચૂકવી દે, અથવા તો એની કંપનીમાં જ કોલેજ હોય, હાઈસ્કૂલ હોય અને ત્યાં જ હોસ્ટેલ હોય, એમાં બાળકો રહેતા હોય અને એને અભ્યાસ કરવાનો હોય, તો એ પણ પૈસા બચાવે છે, તો એના ઉપર પણ ટેક્સ ભરવો પડે. પછી એમ કહે છે ઘર નોકર પગાર, આ બધા મુદ્દાઓ બોલતો હતો, મકાન સવલત, મોટરકાર સવલત, શિક્ષણ સવલત, હોટલ સવલત, હોસ્ટેલ સવલત, હવે આવે ઘર નોકર પગાર. ઘર નોકર પગાર એટલે
ઘણી વખત તમે જો આઈએએસ કક્ષાના અધિકારીઓ હોય છે તો એને એને આ બધા એને એટેન્ડન્ટ કહેવાય, તો ગવર્મેન્ટ તરફથી એને એટેન્ડન્ટ આપે, પછી જેનો પગાર સરકાર ચૂકવતી હોય, પછી કંપનીઓના જે હાઈ લેવલના અધિકારીઓ છે એને પણ એટેન્ડન્ટ આપે, અને એટેન્ડન્ટ છે એમને ઘરનો માળી હોય, પછી ઘરની સફાઈ કરવાવાળા હોય, તો આ બધાનો પગાર કંપની ચૂકવતી હોય. તો માની લો કે એને કંપની એનો માણસ આપ્યા હોય, તો વ્યક્તિએ પોતે માણસો રાખવા પડે અને એને પગાર આપવો પડે. તો હવે કંપનીએ પ્રોવાઈડ કર્યા છે તો એટલા પૈસા બચી ગયા, બચી ગયા તો તમારે ટેક્સ ભરવો પડે. પછી કર્મચારી વતી ચૂકવેલ ખર્ચા, તો ગેસ વીજળી અને પાણી એના ખર્ચા ઘણી વખત છે, જો ઘરે આપણે ગેસનું બિલ આવે તો કંપની ચૂકવી દે, વીજળીનું બિલ આવે તો ચૂકવી દે, પાણીનું બિલ આવે તો ચૂકવી દે, આ બધા બિલ ચૂકવી દે ચૂકવી દે, એટલે એના ઉપરનો એટલે એ ખર્ચા એના બચી ગયા, એટલે એને એટલી આવક વધી, આવક વધી એટલે એના ઉપર એને ગવર્મેન્ટને ટેક્સ ભરવો પડે એમ કહેવાનું હોય છે. તો આ વસ્તુ પણ એ સાથે ધ્યાનમાં લેવા જેવી છે. હવે ચોથા નંબરે આવે છે જુદા જુદા પ્રકારના બેનિફિટ્સ, લાભો. તો એ લાભ બે પ્રકારના હોય છે, એના બધા દાખલામાં હોય છે. હવે આ લાભ બરાબર સમજી લીધું કે જો આ ગવર્મેન્ટ કર્મચારી માટેનું નથી, પણ આ જે છે ને એ કંપની માટેનું છે, અને આપણને જે દાખલો પૂછાશે ને એ પણ કંપનીનો જ પૂછાશે. સરકારી કર્મચારી હોય એનો દાખલો નહીં પૂછે, કારણ કે સરકારી કર્મચારી હોય ને એને મોટાભાગની આવકો છે ને, સરકારી કર્મચારી છે એની મોટાભાગની આવકો છે એ ટેક્સ ફ્રી ક્યાંક ને ક્યાંક રહેતી હોય છે, એટલા માટે થઈને એના દાખલા ન પૂછે. પણ કંપનીમાં કામ કરતા હોય ને એનામાં મોટાભાગે ટેક્સ લાગતો હોય છે, એટલે એના દાખલા આપણને વધારે પડતા પૂછે. તો એ બે બેનિફિટ છે, ક્યાં ક્યાં? તો કે પહેલું, માન્ય પ્રોવિડન્ટ ફંડમાં, પીએફ એટલે પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો 12%થી વધુ ફાળો, માલિકનો 12%થી વધુ ફાળો. તો એ એમ્પ્લોયર્સ એટલે એમ્પ્લોયી એટલે કર્મચારી, અને એમ્પ્લોયર એટલે એનો માલિક, નોકરી આપનાર. એમ્પ્લોયર્સ કોન્ટ્રીબ્યુશન ટુ રેકગ્નાઇઝ પીએમ પીએફ મોર ધેન 12%. હવે 12% સુધીનો જો ફાળો હોય ને તો એ ટેક્સ ફ્રી છે, પણ 12%થી વધુનો ફાળો હોય ને તો એના ઉપર ટેક્સ ભરવો પડે. આ એક નિયમ ખાસ યાદ રાખો. દાખલા તરીકે એમ કે 11% ફાળો તો એ ટેક્સ ફ્રી થઈ ગયું, 12% ફાળો તો ટેક્સ ફ્રી, પણ એમ કે 13% તો 1% વધ્યો તો 1% ઉપર તમારે ટેક્સ ભરવાનો, એમ કે 12.5% તો 0.25% વધ્યો એના ઉપર તમારે ટેક્સ ભરવાનો. તો આ બધી વસ્તુ છે એ તમારે જોવાની. હવે આ શું છે એ તમને સમજાવું. દાખલા તરીકે આજે હું પ્રોફેસર છું અને હું ગવર્મેન્ટ જોબ કરું છું, તો પીએફ એટલે શું? કે મારો જે મૂળ પગાર હોય, જો મૂળ પગારનો કન્સેપ્ટ આપણે આવ્યો છે, ક્યાં આવ્યો છે? જો આ મૂળ પગાર, એ મૂળ પગાર હોય ને એના 10% લેખે મૂળ પગાર હોય એના 10% લેખે એના પગારમાંથી કપાય અને પ્રોવિડન્ટ ફંડમાં જમા થાય. પછી એ પ્રોવિડન્ટ ફંડમાં જે જમા થાય એ દર મહિને પગારમાંથી કપાય અને જમા થાય, અને એનું વર્ષે એમાં વ્યાજ પાછું નાખે ઉમેરે. આ સરકારીની વાત કરું છું. પછી એ વ્યક્તિની ઉંમર જ્યારે થાય ત્યારે એ રિટાયર્ડ થાય ત્યારે એને પૂરેપૂરી રકમ વ્યાજ સાથે એને આપે, કે એના જીવનમાં એ સારી રીતે જીવી શકે, અમુક રકમ હોય તો એમાંથી એનું જીવન પસાર કરી શકે. બીજું, એ વ્યક્તિ માનજો કે રિટાયર્ડ થાય પહેલાં મૃત્યુ પામે તો એના કુટુંબીજનોને આ રકમ આપવામાં આવે, કે જેનું નામ લખ્યું હોય કે પ્રોવિડન્ટ ફંડ માટે હકદાર આ વ્યક્તિ છે તો એને આપવા પાત્ર થાય. અને ત્રીજું એ છે કે કોઈ તમારે મકાનનું રિનોવેશન કરવું છે, સંતાનોના અભ્યાસ માટે થઈને પૈસાની જરૂર છે, દીકરા દીકરીના લગ્ન પ્રસંગો ઉકેલવા માટે પૈસાની જરૂર છે, તો પણ તમે પીએફમાંથી અમુક ટકા રકમ ઉપાડી શકો, એનો તમે ઉપયોગ કરી શકો, તો એ પણ એ તમે લઈ શકો અને એનો અમલ એ તમે કરી શકો. તો પ્રાઇવેટ કંપનીમાં જે લોકો નોકરી કરતા હોય એનો નિયમ એવો છે, આ કેમ કીધું મારા પગારમાંથી 10% કપાય, પછી એમાં સરકાર કાંઈ નો નાખે, પણ કંપનીમાં કામ કરતા હોય ને ત્યાં એવો નિયમ છે કે કર્મચારીના પગારમાંથી 8% કપાતા હોય પગારમાંથી, તો અમે કંપનીએ પણ 8% નાખવાના, અને 8 ને 8 16% રકમ છે એ પૂરેપૂરી એના ખાતામાં જમા કરવી. પછી કર્મચારીના પગારમાંથી 6% કપાતા હોય તો
કંપનીના માલિકે 6% નાખવાનો અને એ રકમ એમાં જમા થાય એટલે કંપનીનો માલિક જે નાખે ને કર્મચારીના પ્રોવિડન્ટ ફંડમાં રકમ એને ફાળો કહેવાય કોન્ટ્રીબ્યુશન કહેવાય તો આ કોન્ટ્રીબ્યુશન એમાં ધ્યાનમાં લેવું પડે તો એક વસ્તુ આ છે હવે એ જે પ્રોવિડન્ટ ફંડ છે આપણે કંપનીની જ વાત કરીએ તો કુલ નથી ભાઈ હે તમે કર્મચારીને મળતું 9.5% થી વધારાનું વ્યાજ તો 9.5% થી વધારાનું વ્યાજ એટલે વ્યાજ જે મળે એમાં 9.5% સુધી ટેક્સ ભરી પણ એનાથી વધારાનું વ્યાજ જો મળતું હોય કર્મચારી તો પછી એના ઉપર ટેક્સ ભરવો પડે તો આ લાભ થયા તો એ ચારેય લાભોનો સરવાળો એટલે ટોટલ ઇન્કમ બરાબર આનીથી બહારનું નહીં પૂછાય આની અંદરનું છે હવે એમાંથી બાદ શું શું કરવાનું તો પહેલું કપાતો બાદ કરવાનું તો જો આપણે બધું લઈ લીધું છે એટલે એની અંદર બધાનો સરવાળો આવી ગયો છે હવે એમાંથી જે જે ઉપર ટેક્સ ન ભરવો પડે એની બધું બાદ કરવું પડે દાખલા તરીકે એક તો પેટ્રોલ એલાઉન્સ તો એ સરવાળામાં આવી ગયું છે બાદ કરી નાખવું પછી પ્રોફેશનલ ટેક્સ ભરવો પડે દર મહિને 200 રૂપિયા લખી દાખલામાં આપ્યું તો બાદ કરવું પડે પછી મનોરંજન ભથ્થું પગારનો 1/5 ભાગ અથવા 5000 બંનેમાંથી જે ઓછું હોય બધું બંનેમાંથી જે ઓછું હોય એ ભરવું તો એ પણ હું તમને ચાર્ટ આપીશ તો આટલી વસ્તુ છે એટલે પેટ્રોલ એલાઉન્સ પ્રોફેશનલ ટેક્સ એન્ટરટેનમેન્ટ એલાઉન્સ પણ 1/5 પાર્ટ ઓફ સેલેરી ઓર ₹5000 ફ્રોમ બોથ ઓર 5000 ફ્રોમ બોથ વિચ એવર ઇઝ લિસ્ટ એ બાદ થાય તો એટલી વસ્તુ લેવાની પછી રોકાણો તો રોકાણો તો રોકાણો એ નિયમ એનો એવો છે કે 1.5 લાખ રૂપિયા સુધી જો લખ્યું છે ઇન્વેસ્ટમેન્ટ ATC અપ ટુ ₹1.5 લાખ સુધીના રોકાણો એ તમને આમાંથી બાદ મળે ટોટલ પગાર તો એ રોકાણ ક્યાં ક્યાં લેવાના તો કે જો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં પોતાનો ફાળો હોય એ લેવાનો પેલા કંપનીએ જે ફાળો આપ્યો છે એ નહીં લેવાનો પોતાનો ફાળો હોય તો એ 1.5 લાખની મર્યાદામાં તમે રોકાણ કરી શકો તો રેકગ્નાઇઝ PPF માન્ય એટલે રેકગ્નાઇઝ પછી PPF તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ તો એને પણ જો તમે રોકાણ કર્યું હોય તો 1.5 લાખમાં આવે પછી NSC એટલે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ તો એ પણ 1.5 લાખમાં આવે પછી હાઉસિંગ લોન પુનઃ ચૂકવણી તો રીપેમેન્ટ ઓફ હાઉસિંગ લોન તો એ પણ આમાં આવે પછી ટ્યુશન ફી તો એ પણ આમાં આવે જીવન વીમા પ્રીમિયમ તો LIC પ્રીમિયમ એ પણ આમાં આવે તો આ બધા જ રોકાણો પણ ક્યાં સુધી તો કે 1.5 લાખ સુધીની મર્યાદામાં જ એ રોકાણોની બાદ કરવા પાત્ર થાય છે એને બાદ કરવાના પછી ત્રીજા નંબરે આવે છે દાન તો તમે કોઈ પણ જગ્યાએ જો દાન આપ્યું હોય તો દાનને પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે એમ કહેવાનો અર્થ છે તો દાનને પણ તમારે જોવાનું ડોનેશન ATG ઇફ ટ્રસ્ટ હેઝ IT રિલીફ સર્ટિફિકેટ જો ટ્રસ્ટ પાસે આ ઇન્કમ ટેક્સ રાહતનું સર્ટિફિકેટ હોય તો જ બાદ મળવા પાત્ર છે નહીંતર બાદ મળવા પાત્ર નથી હવે 100% બાદ 100% ડિડક્ટ અને 50% બાદ 50% ડિડક્ટ હવે 100% બાદ 100% બાદ તો એ પણ એમાંથી બાદ મળવા પાત્ર છે અને 50% બાદ એ પણ કરપાત્ર રહે છે હાજી તો હા કર નાખી તો આ પ્રમાણે આખું આ પગારનું પત્રક છે એને આપ ધ્યાનમાં લેજો એનો વ્યવસ્થિતપણે ભાઈ અભ્યાસ કરજો અને વળી પાછો હું નેક્સ્ટમાં આવીશ ત્યારે વળી પાછી એમાં ટૂંકી ચર્ચા કરીશ અને એમાં કોઈ વસ્તુ તમને બાકી રહી જતું હશે તો તમે ફરી પાછા એને ધ્યાનમાં લઈ શકશો એમ કહેવાનો છે તો ત્યાં સુધી પાછા મળીએ ફરી વખત અને ફરી વખત પાછા આગળ જઈશું એટલા પૂરતું પ્લીઝ ભાઈ